નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રેખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય ગણિત ગમત ગણિત ગમતમાં આપણે એકમ એક આકારો અને તેની જગ્યા ગયા વીડિયોમાં પૂરું કર્યું બાલમિત્રો આજે આપણે એકમ બે એકથી નવ સુધીની સંખ્યા શીખીશું આમ તો બાલમિત્રો આપણે એકથી દસ એકડા જુદી જુદી રીતે બોલી સંખ્યા મુજબ મીંડા કરી અને શીખી ગયા અને એકથી પચાસ એકડા પણ બોલ્યા હતા આજે આપણે એક થી નવ સુધીની સંખ્યા શીખવાની છે એકમ નંબર બે એક થી નવ સુધીની સંખ્યા ચાલો બાલ મિત્રો આપણે જોઈએ અને શીખીએ ચિત્ર દ્વારા જો બાલ મિત્રો એક થી નવ સુધીની સંખ્યા એટલા ને એટલા જ ચિત્ર દ્વારા આપણને સમજાવવામાં આવી છે જો બાલ મિત્રો એટલા ને એટલા જ એટલે તમે જુઓ કે આ બાજુ જેટલા ચિત્ર આપેલા છે એટલા સામેના ભાગમાં પણ ચિત્ર છે છે એને આપણે જોડવાના ચિત્રમાં બિલાડી આપી છે તો એક બે ત્રણ ચાર અને પાંચ ઉંદર આપેલા છે એને આપણને જોડીને બતાવ્યા છે હવે આગળ આપણે જોડવાના છે વાર મિત્રો મેં પેન્સિલની મદદથી ચિત્રો જોડેલા છે બીજા ચિત્રમાં ત્રણ સસલા છે અને ત્રણ ગાજર છે તો તેને મેં જોડેલા છે તમારે પણ મમ્મી પપ્પાની મદદથી આ ચિત્રને પેન્સિલથી જોડવાના છે જો પુસ્તક હોય તો નિતર વિડીયોમાં સમજો પછી બાલમિત્રો આપણને ત્રીજા ચિત્રમાં ચાર શર્ટ આપ્યા છે અને ચાર પેન્ટ આપ્યા છે તો તેને પણ મેં જોડ્યા છે એની પછીના ચિત્રમાં બાલમિત્રો આપણને પેન્સિલ અને ચેકલબર આપ્યા છે કેટલા પેન્સિલ ચેકલબર છે તો કે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચેકલબર છે અને પાંચ પેન્સિલ છે એની પછીના ચિત્રમાં આપણને બૂટ ને મોજાની જોડી બનાવવાની કીધી છે તો બૂટ અને મોજા કેટલા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ચાર બૂટ છે અને ચાર મોજા છે જો બાલ મિત્રો આમાં જેવી રીતે જોડેલા છે એવી રીતે તમારે જોડવાના છે પાના નંબર બાવીસ પાના નંબર બાવીસ ઉપર આપણને ગણતરી કરી અને સમજવાનું છે જો બાલ મિત્રો આપણને પેલું એક બાળકનું ચિત્ર આપ્યું છે એની બાજુમાં એક સરસ મજાનું જોડકણું લખ્યું છે એક 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 નાનું બાળક એક ખાય છે કેક આપણને સરસ મજાના જોડકના દ્વારા સમજવામાં આવ્યું છે કે બાળક એક જ છે અને તે કેક ખાય છે બીજા જોડકણામાં બીજા જોડકણામાં લખ્યું છે બે બાળકો છે એ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય સંગ્રહાલયની બહાર ઊભા છે તો લખ્યું છે બે બાળકો છે તો કે બે 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 નાના બાળક બે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે પછી તેની નીચે આપણને ત્રણ પોપટનું ચિત્ર આપવામાં આવ્યું છે અને એક પિંજરું છે તો બાજુમાં જોડકણો લખ્યું છે ત્રણ 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 લીલા પોપટ ત્રણ શોધવા જાય છે ચણ એની નીચે આપણને ચાર ગલુડિયાનું ચિત્ર આપ્યું છે અને બાજુમાં જોડકડો આપ્યો છે ચાર 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 ભૂખ્યા ગલુડિયા ચાર કરે દૂધ પીવાનો વિચાર એની નીચે આપણને મધમાખીનો પૂડો અને મધમાખીનું ચિત્ર આપ્યું છે બાજુમાં જોડક આપ્યું છે પાંચ 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 મધમાખી છે પાંચ મધપુડા આગળના પેજ ઉપર પાના નંબર ત્રેવીસ ઉપર બાલ મિત્રો આપણને છ થી સમજવામાં આવ્યું છે એક છોકરી છે એના ખાનામાં વસ્તુ પડી છે ખીલી છે તો એ છે એ એક બોર્ડ ઉપર ખીલી લગાડે છે હથોડી દ્વારા તો આપણને જોડો બાજુમાં જો તો ગણો તો બાલ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત જોકર છે તો બાજુમાં જોડકણું આપ્યું છે સાત 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 ઠીંગું જોક્કર સાત સ્વર્ગમાં દોડે સાત સાત પછી ભાઈ આઠ તો આઠ માં એની પાછળ ચાર પાંચ છ સાત આઠ બાજુમાં જોડકણું આપવામાં આવ્યું છે આઠ 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 જાડા ઉંદર આઠ ભગાવે બિલ્લી એક સાત એની જે ચિત્ર આપ્યું છે કીડીઓ બાલ મિત્રો કીડીઓ કેટલી છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલી કીડીઓ આપી છે બાજુમાં આપ્યું છે લાલ ખાવા ખાવાનું લઈ આપણને નવ સુધીની સંખ્યા ચિત્ર દ્વારા બાલમિત્રો સમજાવવામાં આવી છે પાના નંબર ચોવીસ પાના નંબર ચોવીસ ઉપર આપણને સૂચના આપવામાં આવી છે વધુ કે ઓછું હવે જો બાલ મિત્રો તમે ચિત્રો જોશો અને ગણશો એટલે ખબર પડશે કે કયા ચિત્રો વધારે છે અને કયા ચિત્રો ઓછા છે પહેલાં આપણે બાળકોનું ચિત્ર ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ બાળકો પાંચ છે તો ખુરશી કેટલી છે તો કે એક બે ત્રણ અને ચાર હવે વધારે કયા કયા ચિત્રમાં ચિત્ર છે તો કે પહેલાંમાં બાળકોમાં તો તેમાં આપણને સાચાની નિશાની કરી અને સમજાવી છે સૂચના પ્રમાણે કરવાનું છે હવે નીચેના ચિત્રમાં ફૂલ અને પતંગિયા આપ્યા છે જુઓ લેખું છે ઉપર ઓછા ઉપર સાચાની નિશાની કરો તો આપણને જોતાં જ ખબર પડી જશે કે પતંગિયા ઓછા છે ફૂલ પાંચ છે અને પતંગિયા ત્રણ જ છે તો આપણે પતંગિયાના ખાનામાં સાચાની નિશાની કરવાની છે એની નીચે બાલમિત્રો આપણને તાળા અને ચાવીનું ચિત્ર આપેલું છે હવે તેમાં લખ્યું છે ઓછા ઉપર સાચાની નિશાની કરો હવે આપણને જોતા જ ખબર પડી જાય કે તાળા ત્રણ છે અને ચાવી ચાર છે તો ઓછું કોણ છે તો કે તાળા તો એમાં આપણે સાચાની નિશાની કરવાની છે એની નીચેના ચિત્રમાં પતંગ અને ફિરકીના ચિત્ર આપેલા છે હવે આપણને એમ કીધું છે કે વધુ ઉપર સાચાની નિશાની કરો તો આપણને વધુ કોણ દેખાય છે પતંગ દેખાય છે કારણ કે પતંગ ચાર છે અને ખીચડી ફિરકી તો ખાલી ભેજ છે તો આપણે પતંગની નીચે સાચાની નિશાની કરીશું આ આપણે બાળમિત્રો સમજ્યા વધુ અને ઓછું હવે આગળ પાના નંબર પચીસ ઉપર બાળમિત્રો આપણને ઉપર સૂચનામાં આપવામાં આવી છે કે ગણો અને જોડો હવે આપણે પેલા ગણવાનું છે અને ચિત્ર ગણવાના અને સામેના ટપકા ઉપર ટપકા સાથે જોડવાના છે જુઓ બાલ મિત્રો મેં પેન્સિલની મદદથી જોડેલા જ છે આપણે ગણીએ પહેલાં છે બે બરણીનું ચિત્ર તો બે ટપકા ક્યાં છે તો કે ત્રીજા નંબરના ખાનામાં તો મેં એની સાથે બરણીને જોડેલી છે પછી મકાઈ કેટલી છે તો એક બે ત્રણ ચાર તો મકાઈ ચાર છે તો ચોથા ખાનામાં ચાર ટપકા છે તો આપણે મકાઈને ટપકા સાથે જોડેલા છે પછી ભાઈ હથોડી કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો હથોડી આપણે છ મીંડા સાથે જોડવાની તો છેલ્લા નંબરના ખાનામાં છ મીંડા છે આપણે હથોડીને છ મીંડા સાથે જોડીશું પછી ભાઈ દફ્તર આપેલા છે તો દખ્તર કેટલા છે કે ત્રણ અને ત્રણ મીંડા કયા ખાનામાં છે તો કે પહેલાં ખાનામાં એ આપણને જોડીને સમજાવેલું છે પછી નીચે આપ્યા છે છે સફરજન સફરજન હવે કેટલા ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો બીજા નંબરના ખાનામાં સાત ટપકા છે તો આપણે સફરજનને ને બાલ મિત્રો સાત સાથે જોડવાના છે આગળ બાલમિત્રો મિત્રો પાના નંબર છવ્વીસ પાના નંબર છવ્વીસ ઉપર પણ આપણને ગણો અને જોડો કરવાનું કીધું છે એમાં પણ આવી રીતે જ આપણે કરવાનું છે પહેલાં બાલમિત્રો આપણને ચમચી આપી છે ચાલો બાલમિત્રો આપણે ચમચી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ચમચી આપેલી છે તો આપણને બીજા નંબરનું ખાનું છે એમાં નવ ટપકા આપવામાં આવ્યા છે તો આપણે ચમચીને બીજા નંબરના ખાના સાથે જોડીશું બાલમિત્રો કેરી કેટલી છે તો કે એક બે ત્રણ ચાર તો આપણને ચોથા નંબરના ખાનામાં ચાર ટપકા આપવામાં આવ્યા છે તો આપણે કેરીને ચોથા નંબરના ખાના સાથે જોડીશું હવે આપણને પેન્સિલ આપવામાં આવી છે તો પેન્સિલ કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ મીંડા આપણને છેલ્લા નંબરના ખાનામાં આપવામાં આવેલા છે તો આપણે આઠને છેલ્લા નંબરના ખાના સાથે જોડીશું પછી બાલ મિત્રો ટમેટા છે તો કે કેટલા છે તો કે પાંચ તો પાંચ મીંડા કયા ખાનામાં છે તો કે પહેલા નંબરના ખાનામાં તો આપણે નંબરના ખાના સાથે જોડીશું આ થયું આપણું બાલમિત્રો ગણો અને જોડો આના દ્વારા આપણે સમજ્યા કે ચાર કોને કહેવાય પાંચ કોને કહેવાય એક કોને કહેવાય બાલમિત્રો ફૂલ એક જ છે તો આપણે એક મીંડા સાથે જોડી દઈશું ચાલો બાલમિત્રો આપણે આગળ પાના નંબર સત્યાવીસ ઉપર આપણને આપેલું છે ઉપર લખેલું છે એક હવે એક છોકરો છે એક બા છે એક માટલું છે બધી જ વસ્તુ આપણને એક એક આપવામાં આવી છે એક ખાટલો છે એક ફાનસ છે એક ગલુડિયું છે બાજુમાં સમજાયું છે એક અડે એક નીચે શબ્દમાં એ લખ્યું છે એક પછી બાલમિત્રો આપણને બે એકડા ટપકા કરીને લખેલા છે એની ઉપર આપણે એકવાર પેન્સિલ ફેરવાની અને એક એક લખવાનું છે નીચે બાલમિત્રો આપણને એક ખાનામાં એકડો કરેલો છે ટપકો કરેલા છે અને બાકીના બધા જ ખાના ખાલી છે આપણે એ ટપકા ઉપર એકડો લખી અને બધા જ ખાનામાં પેન્સિલથી એક 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 એમ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે જુઓ બાલમિત્રો અમે લખેલું છે તમારે પુસ્તક હોય તો એમાં લખવાનું તમારી નોટબુકમાં લખજો પાના પાના નંબર નંબર ઉપર ઉપર બાલમિત્રો આપણને બધી જ વસ્તુ બે આપેલી છે જુઓ ભાઈઓ પણ બે છે ગાય પણ બે છે ઘર પણ બે છે ઝાડ પણ બે છે ડોલ પણ બે છે અને ઘાસ પણ બે છે આપણને ઉપર લખેલું છે બ ગળે બે શબ્દમાં પણ લખેલું છે બંને એક માત્ર બે નીચે આપણને બે વાર ટપકા દ્વારા બગડા લખવાના છે એની નીચેના ખાના એકમાં ખાલી ટપકાથી બગડો લખેલો છે બાકીના બધા જ ખાના ખાલી છે તમારે એમાં બગડે બે લખવાનો છે બોલતા જવાનું છે બે 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 પછી આપણને બાલમિત્રો આગળના પેજ ઉપર પાના નંબર ઓગણત્રીસ ઉપર આપણને આપેલું છે ત્ર ગળે ત્રણ બાલ મિત્રો ત્રણ વાંદરા છે ઝાડ ઉપર ત્રણ કેરી છે ઝાડ ઉપર અને ભાઈ ત્રણ પથ્થરના કટકા જેવું છે એ પણ ત્રણ છે ઉપર આપણને લખેલું છે ત્રણ આપણે ત્ર ગળે ત્રણને સમજવાનું છે શબ્દમાં લખેલું છે ત્રણ પછી આપણને ત્રગડો લખેલો છે પછી બે ટપકાવાળા ત્રગડા છે એને આપણે પેન્સિલ ફેરવવાની છે નીચે એક ત્રગડા ઉપર પેન્સિલ ફેરવાની અને બધા જ ખાનામાં ત્રગડા આપણે બોલતું બોલતું લખવાનું છે એટલે ત્રગડે આવડી જાય અને સમજાઈ જાય આગળ બાલ મિત્રો પાના નંબર ત્રીસ ઉપર ચાર બાલ મિત્રો આપણને છોકરા પતંગ ઉડાડતા હોય એવું ચિત્ર આપવામાં આવ્યું છે બાજુમાં લખ્યું છે ચાર અને નીચે શબ્દમાં લખ્યું છે ચનેકાનો ચાર જો બાલમિત્રો ચાર ફિરકી છે ચાર પતંગ છે અરે ચાર છોકરાઓના ચિત્ર છે બાજુમાં લખ્યું છે ચાર બે વાર ટપકા જોડીને લખવાનું ચાર નીચેના બધા જ ખાનામાં તમારે જાતે બોલતું જવાનું ચાર 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 અને લખતું જવાનું આગળ બાલમિત્રો પાના નંબર એકત્રીસ પાના નંબર એકત્રીસ ઉપર આપણને પાંચ સમજાવવા માટે એક ભાઈનું ચિત્ર આપેલું છે જે ફુગા લઈને ઊભા છે તો ફુગા પાંચ છે ફૂલ પાંચ છે એક છોકરીના હાથમાં અને પક્ષી પણ પાંચ છે જો બાલ મિત્રો એના દ્વારા આપણને સમજાવવામાં આપ્યું છે કે પાંચ અડે પાંચ પાંચ અડે પાંચ લખ્યું છે પછી ભાઈ બાલમિત્રો નીચે લખ્યું છે પાંચ તો આપણે પાંચને સમજવાનું છે અને પાંચને લખવાના છે બધા જ ખાનામાં પાંચ 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 બાલમિત્રો લખતું જવાનું છે અને બોલતું જવાનું છે ચિત્ર દ્વારા બાલમિત્રો આજે એકથી નવ સુધીની સંખ્યામાં બાલમિત્રો એકમ નંબર બે માં એક થી પાંચ એકડા આપણે શીખ્યા આવતા વિડીયોમાં આપણે એક છ થી નવ સુધી શીખીશું ચિત્ર દ્વારા બાલમિત્રો આપણને એકથી નવ એકડા વ્યવસ્થિત યાદ રહી જાય એટલે આગળ આગળ આપણને એકડા યાદ રાખવામાં અને લખવામાં પણ તકલીફ નહીં પડે મમ્મી પપ્પા પાસે રોજે એકથી પચાસ એકડા લખજો બોલજો એટલે આપણને સરખી રીતે બાલમિત્રો યાદ રહી જાય હવે આવતા વિડીયોમાં આગળ વધીશું કે મજા આવીને બાલમિત્રો ચિત્ર દ્વારા એકથી પાંચ એકડા સમજવાની આવજો બાલમિત્રો